हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हूँ रचना पटेल, आपनों यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छू। मित्रों, अत्यार सुधी आपणे गुजराती में धोरण 11 में त्रण पाठ तो आपणे भणी चूक्या छीए। बे काव्य छे अने एक पाठ छे गद्य छे, जेने पद अने पद्य अने गद्य तरीके आपणे ओळखीए छीए। हवे 4 नंबरनो पाठ छे कि जेनुं नाम छे अमृता, अने एक चरित्र निबंध छे, एना लेखक छे किशन सिंह चावड़ा। तो मित्रों, जे अमृता पाठ छे एना लेखक किशन सिंह चावड़ा छे, निबंधकार, नवलकथाकार, वार्ताकार, चरित्रकार, संपादक तेमज अनुवादक। किशन सिंह गोविंद सिंह चावड़ा जिप्सीनो जन्म वडोदरा में थयो हतो। मित्र, किशन सिंह गोविंद सिंह चावड़ा एमनुं पूरुं नाम छे, जेने आपणे जिप्सीना नामथी ओळखीए छीए। તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા। તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતેના શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકેની સેવા આપી હતી। મિત્રો, અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છે એ કિશનસિંહ ચાવડાનો પરિચય છે। વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કરી હતી એમણે। પાછળથી અલમોડા પાસેના મિરતોલા આશ્રમમાં એમણે નિવાસ કર્યો હતો। જીવન શ્રદ્ધા અને જીવન માંગેલની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય એ ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે। રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરો સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે। જીપ્સીની આંખેમાં સંસ્મરણોનું સુચારું આલેખ છે। તારા મૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે। સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે। અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે। તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહ પણ આપેલા છે। હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કવિ સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે। કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે। તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો। મિત્રો, આ હતો કિશનસિંહ ચાવડાનો પરિચય હતો। હવે આપણે જે જોવાનું છે કે જેનો પાઠનું હેડિંગ છે અમૃતા પાઠ, તો એની એક આછી લીટી આપણે યાદ કરી લઈએ કે પ્રસ્તુત કૃતિ છે એ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટે છે। અહીંયા લેખક છે કિશનસિંહ ચાવડા, અને એમની બહેન કોણ છે, નાની બહેન એ અમૃતા છે, એનું દર્શન અહીંયા પ્રગટ કરે છે આપણને। ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય। અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે। કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે, જે અમુના ચરિત્ર સરસ રીતે ઉઠાવ આપે છે। અમુનો પાંચિકા પ્રેમ, એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતો અનુભવતો હોઈએ એવું લાગે છે। તો મિત્રો, આ એની આછી લીટી હતી। હવે આપણે જે જોવાનું છે એ પાઠ, આપણે સંપૂર્ણ પાઠની માહિતી મેળવીએ તો મારી નાની બહેનનું નામ તો અમૃતા, લેખક કહે છે મારી નાની બહેન છે અમૃતા એનું નામ છે, એને અમુના વહાલસોયા નામથી જ બોલાવતા। આપણે જાણીએ છીએ કે ઘરમાં આપણને કોઈ વહાલસોયું નામ હોય છે, તો અહીંયા અમૃતાનું અમુ વહાલસોય અમુ છે। મારાથી એ 3 વર્ષ નાની, લેખકથી 3 વર્ષ નાની હતી, હું 12 વર્ષનો ત્યારે એ 9ની, તો લેખક છે એ 12 વર્ષના હતા ત્યારે એની બહેન જે અમૃતા છે એ 9 વર્ષની હતી। અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, અમુ ગજબની તોફાને, હું જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈ છોકરાઓના તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળા તો અમુ બહાર ઉગાડી દે કે સામેવાળાની સાથે એ ઝઘડો કરી દે, એ ન બોલવાનું બોલી દે, ગંઠાયેલું શરીર
એનો દેખાવની વાત કરે છે અહીંયા લેખક કે ગંઠાયેલું શરીર છે, તંદુરસ્તીની ખુશ્બુ, નમળો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી કે જ્યારે એ સમજણમાં આવ્યા પોતે ત્યારે એમને ખબર પડે છે લેખકને, પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે. અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાતા પંપાતા થાકું જ નહીં. પછી તો અમુના હોય હું મારા ભવા પંપાળતો પંપાળતો અમુને યાદ કર્યા કરું, કે કદાચ અમુ ના હોય ત્યારે હું મારા પોતાના ભવા પંપાળતો અને એમ કરીને અમુને પોતે યાદ કરતા હતા. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરાબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બાળપણની વાત કરી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી, કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. નર્મદાને એવી ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં એક સોનાની સેર હતી. પેલા સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની બરાબર ખબર જાણી લીધી. એને કે ઘરમાં શું ચાલી રહ્યું છે એ સાધુને ખબર પડી જાય છે. ત્યારે પોતે તરસ્યો હતો એમ કહીને છોકરી પાસે પાણી માંગ્યું. એ સાધુ શાનો કોઈ અવધૂત હતો. એને નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી તું આપી દે તો તારી માં તરસ સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપો. આ તો નાની બાળક હતી ત્યારે એ તો સમજી નહીં, અને એને તો માતાને સહમી કરવા માટે, મતલબ કે એને સાજા કરવા માટે એને તરત જ એને ઈશ્વરી ભસ્મ આપું એમ કહીને એ સોનાની સેર છે એને સાધુના હાથમાં આપી દે છે, અને પોતે ઈશ્વરી ભસ્મ આપું એમ કહીને એ પોતે લે છે. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ છે ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ. 8-10 દહાડે પેલી સોનાની સેર નર્મદાના ગળામાં દીઠીને એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચી સાચું કહી દીધું કે 8-10 દિવસ થયા અને ત્યાં તો નર્મદાની સેર છે એ ખબર પડી કે એના ગળામાં નથી. ત્યારે એને જે બન્યું હતું પેલા સાધુ સાથે એને સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાને કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા તું ગભરાશ ને બેટા, આ આવી હતી તમારી બા. જોજે અમુ તું આવું કંઈ ના કરતી. ત્યાં તો તે જ દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા. ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. એની માએ જે કર્યું હતું એ જોઈને એને થાય છે કે કદાચ હું પણ મારી કંઠી આપી દઈશ તો તું લઈ લે એમ. કે બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબાળા ગણી ગયા કે એના હાથમાં આવે એમ હતી નહીં અમુ તો. અમુએ પાંચિકા રમવાનો બહુ શોખ હતો. અહીંયા પાંચિકા મિત્રો એટલે જે આપણે કૂકા રમીએ છીએ એને આપણે પાંચિકા કહીએ છીએ. એ રમત પાછળ એ ગાંડી હતી. કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને રમવામાં પણ એક્કો. એ જ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતો. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસ પહાણ ટાંકવામાં એમની જોડી નહીં. પોતે આરસ પહાણ ટાંકવામાં એ બહુ માહિર હતા. ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું એમને ભૈરવ કાકા છે એમનો હાથ પકડી લીધો અને આરસના પાંચિકા લાવી આપવામાં વચન લઈ લીધો.
બીજે દિવસે સાંજે અમુના સુંદર કુકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાએ વધી ગઈ, કે એની આબરૂ વધી ગઈ કે હવે તો અમુ પાસે શું છે, પાંચિકા છે એમ. કે ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાંચિકાએ રમે કેવી પાછી. એકવાર ચાર પાંચ એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી હતી. આપણે જાણીએ છીએ મિત્રો કે મહેલનો હોય તો અંદર આપણા બધા આપણા જેવડા નાના નાના બાળકો હોય તો સાથે આપણે રમતા જ હોઈએ છીએ. તો અહીંયા અમુ છે એની બહેનપણીઓ સાથે, ચાર પાંચ બહેનપણીઓ સાથે ઓટલા ઉપર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓ કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાં એ ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું, એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે સાથે એની આંખીની કીકી પણ ઊંચે ચડી જાય. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે, એક તો અમુની આંખો જ ચબરાક મૂકી દે. અમુને એના આરસના કૂકા એની આંખો છે એ બહુ ચભરાક હતી, તેમ આ કૂકાની રમત તો એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચઢે કે આ બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા હતા. એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વરસગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. અહીંયા અમૃતા માટે જે મશરૂની થેલી એના કૂકાના માટે બનાવેલી છે, જુઓ મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે સોનું મૂકવા માટે આપણે કંઈક કોથળીનો એ કોથળી બનાવતા હોય, જ્યારે અહીંયા તો કૂકા છે જાણે કે એને મન તો ઘરેણું છે એમ સમજીને એને મશરૂની કોથળી કરાવી અને એમાં મોંઘી મિલકત હોય એમ અમુ છે એને કૂકા મૂકેલા છે. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું અમારા ઘરમાં. ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ, અનાજના કોથળા સાફ થવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી ગઈ કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી, કે અહીંયા લેખક છે એમને તરત જ થાય છે કે એમના લગ્નની તૈયારીઓ થવા લાગી હતી, અને એ પણ કેવી હતી, એની પાશેરાની પૂણી ભાગ હતી કે જે લગ્ન થવા લાગ્યા હતા. તો મિત્રો અહીંયા તો એના લગ્નના તૈયારી ચાલુ થઈ રહી હતી અને ત્યાં તો અમુ છે, કારણ કે અમારા બંનેનો પહેલો જેટલો સાથ સથવારો હતો હવે ન રહ્યો. ધીરે ધીરે એ ઓછો અને ઓછો જ થવા માંડ્યો. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થયો હતો. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી. અહીંયા જુઓ મિત્રો, ભાઈ બહેનનો પ્રેમ એટલો અજોડ છે કે એને એ બંધ રાખવા માટે, લગ્ન ન થાય એના માટે થઈને એને એની બાને કહ્યું. એના બાને ના સાંભળ્યું તો એના દાદા જોડે ગઈ અને ત્યાં એને એના બાપુજી પાસે ગઈ અને ત્યાં એને ના કહેવરાઈ કે તમે ભાઈનું લગ્ન કરશો નહીં એમ, કે એને વાત ઉડાવી દેવી. અને બિચારી અમુનું કોણ માને. કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધોનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં ચાર હાથવાળો થશે એ વિચારે કુટુંબીજનો છે. ભાઈનું લગ્ન બંધ રાખવું અને એટલા છોકરા બાળપણમાં ચાર હાથવાળા થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. જે દિવસે મને પીઠી ચોળી તે જ દિવસે અમુ છે ચોધાર આંસુએ રડી પડી. એ તો મારા ભાઈ રહે, બા અને બાપુજી પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાળ બાથમાં લીધી ત્યારે એને આ ડૂસકા સમ્યા, કે જ્યારે લેખક છે એમને પોતે બાથમાં લીધી ત્યારે તો એમના ડૂસકા છે એ સમે છે. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી, કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા, કોઈક ઝરીથી ટોપી લાવ્યા, સોનાની સેર લાવ્યા, મામીને હાથની કલ્લીઓ આણી, એમ વસ્તુનો ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપી બિચારી,
બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સ્વડમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું, કહીને એણે એના પાંજિકાની મશરૂની કોથળી બત દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંનું પડું પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે ભેટ પેટ ભરીને રડ્યા. જો અહીંયા લેખકની બહેન છે, જો નાની છે છતાં પણ એને ભેટમાં શું આપે છે? પાંચીકા આપે છે, એ પણ મશરૂની કોથળી છે અને દેખાડે છે અને કહે છે કે આ છે તને ભેટમાં આપવાની છે. અને ત્યાં તો બંને બાજી પડે છે અને બંને પેટ ભરીને રડે છે. પછી તો અમુ મોટી થઈ વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું. આ લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. આપણે જાણીએ છીએ કે નાના હોય છે ત્યારે આપણને બાળપણ હોય છે ત્યારે આપણને કોઈ શે શરમ હોતી નથી. જ્યારે મિત્રો આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણનામાં લજ્જા, જ્યારે યૌવન આવે છે ત્યારે એમાં લજ્જા ઉપસી આવે છે. અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. બધા સંજોગોની સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની વિનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ, ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની આટલી આકરી થઈ શકે એની પીઠી ચઢી ત્યારે હું રડી પડ્યો કે જ્યારે દિવસ દિવસે મોટી થયો અને એ દિવસ આટલો ગમગીન બનશે, આટલો અંધારામાં છુપાઈ જાય એવો બની જશે એ એને ખબર નહોતી અને ત્યાં તો એ રડી પડે છે. અમુની વિદાય હતી. જો મિત્રો, અહીંયા ભાઈના લગ્ન થયા, હવે અમુની વિદાય આવી. અમુના પણ વાત વાતમાં એ પોતે પણ મોટી થઈ ગઈ. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગાવાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા આકરા લાગતા હતા કે સમય નજીક આવતો હતો, એમ આકરો લાગવા લાગ્યો. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવતાનું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલ ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધે. જો અહીંયા લેખક શું કહે છે, આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચીકાની મશરૂની થેલીમાં એ કુકા સાથે એને મૂક્યા હતા. જો કે જે લગ્નની ભેટ અમુએ આપી હતી પાંચીકાની, એ જ લગ્નની ભેટ છે અહીંયા ભાઈ છે એ આપે છે ને એની અંદર 25 રૂપિયા મૂકે છે. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી કે જેવી એની વિદાય થાય છે, ગાડીમાં બેસે છે ત્યાં તો ભાઈ છે એના હાથમાં એ મશરૂની થેલી મૂકી દે છે. એણે મારી સામે જોયું. એ કુકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં તો એ થેલી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં બોલું. એ આંખોમાં વહાલ વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. જો અહીંયા એની વિદાય થઈ જાય છે મિત્રો અને પોતે જાય છે. એની વિદાયની અમને કંઈક કળ વળીને અમુ પાછી આવી ત્યારે લગ્ન એની વિદાય છે એ ત્યારે જ એમને કળ વળે છે કે જ્યારે એ વિદાય પછી જ્યારે સાસરે જઈને પોતે પાછી આવે ત્યારે. લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે બિલકુલ સાસરેમાં પોતે એનું આખું બદલાઈ જાય છે, એનું પરિવર્તન બદલાઈ જાય છે. જ્યારે પિયરમાં હોય છે ત્યારે એનું પરિવર્તન બદલાઈ જાય છે. પિયરમાં તો મમ્મી અને પપ્પા મળવાના છે કે જેને આપણે જે કહેવું હોય કહી શકીએ, કામ કરવું હોય તો કરી શકીએ છીએ. જ્યારે સાસરીમાં તો આપણે પોતે જ કામની ચીવરતા રાખવી પડે છે. સાસુ સસરા છે એમની સાથે હળીમળીને આપણે રહેવું પડે છે. તો અહીંયા છે એ અમુ છે, સાવ બદલાઈ ગયેલી છે. એનો હસતો ચહેરો છે, મરકતી અને મસ્તીખોર જે આંખો છે અને ઉછળતું આખું અસ્તિત્વ છે બધું જ ત્યાં શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. ચારેક વર્ષ પછી સાસરીથી
बीमार थईने घेर आवी त्यारे हूँ अने बा एक मोड ओळखी शके एटली बधी बदलाई गई थी। चार वर्ष थया पछी ज्यारे सासरेथी पोते अमु छे बीमार थईने घेर आवे छे त्यारे एनी बा छे अने लेखक छे जाणे के एने ओळखी ज नहीं शकता, कारण के एनुं शरीर एवुं थई गयुं हतुं बीमारीमां के एने ओळखवी काठी हती। એ અમુ જ નહીં જાણે એનું ભૂત, નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડગાઈ જ ગયા। ત્યાં તો એ સ્તબ્ધ થઈ જાય છે, અહીંયા ડગાઈ જવું મતલબ સ્તબ્ધ થઈ જવું। બા તો રડી પડી। થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી વધી, તે એટલી બધી વધી કે એક સવારે એમને રડતા કકળતા મૂકીને ચાલી નીકળી। જુઓ અહીંયા મિત્રો, અમૃતા છે એની બીમારીમાં એ પોતે મૃત્યુ પામે છે કે સવારે અમને રડતા કકળતા મૂકીને પોતે ચાલી નીકળી। અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો, સનસનાટી તૂટી પડી, કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું। બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનું હતું। જો અહીંયા અમુના અસ્થિ છે એનું વિસર્જન કરવા માટે અહીંયા ચાણોદ જવાના હતા। બા અને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા, એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચુંદડીની ગાડીમાંથી પેલી મશરૂની થેલી નીકળી। મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા ટૂંટીઓ વાળીને પડ્યા હતા। એક કૂકા જોઈને મારાથી તો ના તો રડાયું ના તો બોલાયું। બા કૂકાને જોઈને પછી મને જોતી રહી, જોતાં જોતાં જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી। બાની સોડમાં હૃદય દ્રવી પડ્યું કે ત્યાં તો એને જોતાં જોતાં પોતે રડી પડે છે। સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે। હાથમાં અમુના અસ્થિની થેલી છે, મારા ગજવામાં 5 મશરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે। અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ એ અસ્થિની થેલી પાણીમાં મૂકી જીવ તો ન ચાલ્યું જાય, ચાલ્યો પણ પેલી 5 સાથેની જે મશરૂની થેલીએ પાણીમાં મૂકી દીધી। અમુના અસ્થિ અને આરસના 5 મેં પાણીમાં મૂક્યા, ત્યાં તો લાવણ્યને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરૂથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા। જુઓ મિત્રો, અહીંયા લેખક છે એ અમુના મૃત્યુ પછી જે અસ્થિ વિસર્જન કરવા જાય છે ચાણું, ત્યાં એની સાથે સાથે જે 5 છે એ 5 કૂકા છે એ અને એની સાથે જે 25 હતા એ મશરૂની થેલી સાથે એણે એને વિસર્જન કર્યા છે, અને એ વિસર્જન કરતાં જ એની સામે અમુ છે એના લજ્જાભર્યા જે લોચનો છે એની ધનુષ્યાકૃતિ જે ભ્રમરો છવાયેલી જે લેખક હંમેશા ભવા જે પંપાળતા હતા એની સામે એ હસી ઉઠે છે। અહીંયા એનું પાઠનું સંપૂર્ણ થાય છે। તો મિત્રો, આ હતો અમૃતા પાઠ। નમસ્કાર।